अगर बात करिए जामजोधपुर नी तो तालुका पंचायते मगफळी खरीदी नू ऑनलाइन रजिस्ट्रेशन करवानी कामगिरी हवे शिक्षकोने सोंपी छे। शिक्षको भणावानू काम करशे के आवी तमाम दरोज प्रकारनी जे नवी गणतरी होय छे सरकारी आंकड़ा तेमा जोडाशे। तो एक सीधा समाचार जे जामजोधपुर थी अत्यारे मळी रह्या छे, टेकाना भावे मगफळी खरीदी प्रक्रियामां शिक्षकोने जवाबदारी सोंपवामां आवी छे। जामनगरना जामजोधपुर तालुकामां आचार्यो करशे आ प्रकारनी कामगीरी। तो शिक्षकोने सोंपाई मगफळीनी जवाबदारी, ऑनलाइन नोंधणी करवानी जवाबदारी सोंपवामां आवी छे। तो दरेक गाममां एक आचार्यने ऑनलाइन रजिस्ट्रेशन करवानी कामगीरी सोंपवामां आवी छे। अगाउ सरकारनी तमाम प्रकारनी जे कामगीरी होय छे आंकड़ाओ गणवा माटेनी के तमाम प्रकारनी जे विगतो होय एकत्रित करवानी जवाबदारी शिक्षकोने सोंपवामां आवती होय छे। तो जे प्रमाणे शिक्षको भणावानुं काम करशे आखरे के सरकारनी जे गणतरी होय छे ठेकાના ભાવે અત્યારે જે મગફળી ખરીદીનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે તે માટે એક અત્યારે જે સમાચાર મળી રહ્યા છે હવે આ ગણતરીનું કામ શિક્ષકોને સોંપવામાં આવ્યું છે। હવે આ મગફળી ખરીદી પ્રક્રિયામાં શિક્ષકોને આ પ્રકારની જવાબદારી સોંપવામાં આવી છે। આચાર્યો હવે આ પ્રકારની કામગીરી કરશે। તો વસ્તી ગણતરીના આંકડાની વાત હોય કે પછી શૌચાલયના જે આંકડા ગણવાની વાત હોય આ તમામ પ્રકારની જે બાબતો છે સરકાર જે કામગીરી કરતી હોય છે આંકડાકીય વિગતો સામાન્ય રીતે મંગાવતી હોય છે, પરંતુ આ કામગીરી ક્યાંક ને ક્યાંક શિક્ષકો અને આચાર્યોને સોંપવામાં આવી રહી છે। એક તરફ શિક્ષકો અત્યારે કોરોનાની મહામારીમાં ઓનલાઈન લેક્ચર્સ ભણાવી રહ્યા હોય છે, બાળકોને શિક્ષણ આપવાનું કામ કરી રહ્યા છે, અને બીજી તરફ જ્યારે આવી જે કામગીરી છે તેઓના માથે સોંપવામાં આવી છે। તો શિક્ષકોની માથે જે પ્રકારે અત્યારે કામનો બોજો છે તે વધારી દેવામાં આવ્યો છે। રાજકોટના જે પ્રમાણે વાત કરવામાં આવે જે રીતે મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ટેકાના ભાવની ખરીદીમાં જે રીતે નિયમો સામે આવી રહ્યા છે, આ ઉપરાંત છે જે કામગીરી છે એ પણ હવે ક્યાંક ને ક્યાંક આચાર્યો અને શિક્ષકોને સોંપવામાં આવી છે। તો જામનગરના જામજોધપુરના તાલુકા પંચાયતે મગફળી ખરીદીનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની કામગીરી કરવામાં આવી છે। ઓનલાઈન રજિસ્ટ્રેશન તો કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ રજિસ્ટ્રેશન ક્યાંક ને ક્યાંક છે આ કામગીરી શિક્ષકો અને આચાર્યોના માથે સોંપવામાં આવી છે। તો પ્રાથમિક શાળાના શિક્ષકો અને હવે આચાર્યો આ કામગીરીમાં જોતરવામાં આવશે। ક્યાંક ને ક્યાંક જો શિક્ષકો આ પ્રકારની કામગીરી કરશે તો આખરે ભણાવશે કોણ? આવા સવાલો ઉઠી રહ્યા છે। શિક્ષકોનું કામ હોય છે ભણાવવાનું, વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું, પરંતુ તેઓના માથે જે અત્યારે કામગીરીનો બોજો છે તે વધી રહ્યો છે। તાલુકા પંચાયતે જે પ્રમાણે મગફળી ખરીદીનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે, આ ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરી હવે આચાર્યો અને શિક્ષકોને સોંપવામાં આવી છે। તો જે રીતે પ્રાથમિક શાળાના શિક્ષકો આખરે ભણાવવાનું કામ કરશે, ગુજરાતનું જે ભવિષ્ય છે તેને ઘડવાનું કામ કરશે, કે તેઓની માથે જે દરરોજ નવા બોજા છે તે નાખવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા। તો જે રીતે તમામ પ્રકારની જે કામગીરી છે સરકારની કામગીરીની વાત હોય, જનગણનાની કામગીરી હોય, ચૂંટણી શૌચાલયની ગણતરી, આ હવે જે કામગીરી છે એ બાદ વધુ એક નવું કામ તેઓને સોંપવામાં આવ્યું છે। તો ગુજરાતના જે શિક્ષકો છે, સરકારી શાળાના શિક્ષકો છે, શું આખરે વિદ્યાર્થીઓનું ભાવિ ઘડશે કે પછી આવી ગણતરી કરવામાંથી જ નવરા નહીં થાય? તો આવા જે સવાલો અત્યારે ઉઠી રહ્યા છે, ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની કામગીરી આ વખતે જે સરકારી નવા નિયમો ઘડ્યા છે તે મુજબ કરવામાં આવી છે, પરંતુ આ રજિસ્ટ્રેશનની કામગીરી ક્યાંક ને ક્યાંક છે પ્રાથમિક શિક્ષકો, શાળાના શિક્ષકો અને આચાર્યોને સોંપવામાં આવી છે। આપણે સાથે અત્યારે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર જોડાઈ ગયા છે, તેમની પાસેથી પ્રતિક્રિયા જાણીએ। જયરાજભાઈ, જે પ્રમાણે વાત કરવામાં આવે હવે
પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે તેઓની માથે નવી કામગીરીનો બોજો સોંપવામાં આવ્યો છે। શાળાના આચાર્યો અને શિક્ષકોને ઓનલાઈન મગફળીનું રજીસ્ટ્રેશનની કામગીરીનું કામ સોંપવામાં આવ્યું છે। આવામાં શિક્ષકોનું કામ ભણાવવાનું છે કે સરકારી કામકાજ કરવાનું છે? આપની પહેલી પ્રતિક્રિયા શું રહેશે? ખૂબ દુઃખદ બાબત છે અને આ સરકાર બિલકુલ નિષ્ઠુર થઈ અને શિક્ષકો પાસે જે રીતે કામગીરી લઈ રહી છે। અનેક વખત વિવાદો થયા છે, હું આપના જીટીપીએલ ના માધ્યમથી સ્પષ્ટ કહું છું કે અનેક વખત વિવાદો થયા છતાંય આ સરકાર ખબર નહીં કોણ જાણે કેમ શિક્ષકો એમનો શું બગાડ્યું છે કે પછી ઘીની કોઈ દુશ્મની છે કે કેમ એ વસૂલ કરતા એવું લાગી રહ્યું છે। શિક્ષકોએ પોતે રેગ્યુલર કોર્સમાં એક શિક્ષક તરીકે કરવાના થતા 36 કામો તો એમની પાસે છે જ। એમના મસ્ટર મેન્ટેન કરવાના, એમના બીઆરસી સીઆરસી ની મિટિંગોમાં જવાનું, એ સિવાય સરકારના નકલી જે ઉત્સવો ઉજવે છે, જે નકલી ઉત્સવો ઉજવે છે, એ પ્રવેશોત્સવ અને પછી ગુણોત્સવ અને રણોત્સવ અને કૃષિ મહોત્સવ અને વચ્ચે પાછા પેલા ખાડા ખોદવાનું કામ છે એટલે ખાડોત્સવ, ને વળી છેલ્લે હમણાં રહી જતું હતું તે પેલા તીડ ભગાડવા મોકલેલા એટલે તીડોત્સવ, ને હવે રહી જતું હતું તે હવે મગફળી ખરીદોત્સવ ચાલુ કર્યો છે। ટેકાના ભાવે હવે મગફળી પણ શિક્ષકો ખરીદ છે। એટલે આ શિક્ષકો પાસે કોણ જાણે કેમ એમની જે શૈક્ષણિક પ્રવૃત્તિ છે એના જે દિવસો છે એમાં 102 દિવસ એમાં મળે છે, એમાં પણ 67 દિવસ તો મતગણતરી અને વસ્તી ગણતરી અને મતદાર યાદી તૈયાર કરવી, ચૂંટણીના દિવસે એ પોલિંગ એજન્ટ તરીકે જવાનું, અંદર પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે જવાનું, પાછા એની મતદાર યાદીઓ, આ બધું તો ખરું જ। હવે ફક્ત બે કામ બાકી રહ્યા છે, એક બુટલેગરોની વસ્તી ગણતરી કરવાની બાકી છે અને એક દીપડા પકડવાનું કામ બાકી છે શિક્ષકો પાસે। એ બે કામ સોંપી દે તો શિક્ષકોનો આખો કોર્સ પૂરો થઈ જાય, જે ગુજરાત સરકારે કોર્સ સ્ટાર્ટ કર્યો છે, ડિઝાઇન કર્યો છે, એ આખો કોર્સ ડિઝાઇન પૂરો કરવા માટે હવે એક દીપડા રાતે જે આવી જાય છે ગીર વિસ્તારમાં અને ધારી વિસ્તારમાં ત્યાં દીપડા પકડવા મોકલો, અને રહી જાય તો કદાચ બુટલેગરની માહિતી એમની પાસે ના હોય તો દારૂના અડ્ડા ગણવા માટે મોકલો। આ બે કામ બાકી છે શિક્ષકોનું, તો એ પણ પૂરું કરી દો એટલે વાત પૂરી થઈ જાય। એટલે જે રીતે દુરુપયોગ કરે છે એ ખૂબ જ દુઃખદ છે। એટલે અને પછી પૂરતી સંખ્યા પણ નથી, આજે 65% કરતો વધુ ગણિત વિજ્ઞાનના શિક્ષકો આ રાજ્યમાં ઘટ છે। શિક્ષકો પડતાળથી H.1 અને H.2 અને H.T.A.T. ત્રણેતરની ભરતીઓ કરી નિમણૂક ના થાય, ક્યાંક પરીક્ષા જાહેર થાય તો પરીક્ષાની તારીખ ના આવે, પેપર ફૂટે તો કેન્સલ થાય, એટલે પારાવાર મુશ્કેલી સિવાય કોઈ વિકલ્પ બચતો નથી। એટલે કોણ જાણે કેમ આ સરકાર સેના માટે બેશરમ થઈ અને જે રીતે શિક્ષકો પાસે કામ લઈ રહી છે ખૂબ જ દુઃખદ છે। બિલકુલ થી જયરાજભાઈ, જે પ્રમાણે આપ ખરી વાત કરી કે ચૂંટણીનું કામ છે, જનગણના છે, આ સાથે શૌચાલયની ગણતરી જેવા અનેક કામ સોંપાયા બાદ શિક્ષકોને હવે નવું કામ સોંપાયું છે, ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી સોંપવામાં આવી છે, તો આવામાં ગુજરાતનો શિક્ષક ભણાવશે કે આખરે આવી જે ગણતરીની પ્રક્રિયા છે, આંકડાકીય વિગતો છે એ સરકારને પૂરી પાડશે? આમાં ગુજરાતનું જે બાળક છે, ભાવિ ઘડવાનું જે કામ છે શિક્ષકનું, એ મેઇન કામ તો અહીંયા રહી જ ગયું છે, આના વિશે શું કહેશો? સરસ આપને વાત કરી, અભિનંદન આપું છું, બહુ સરસ વાત કરી આપને કે સામાન્ય રીતે શિક્ષક તો ગુરુ હોય છે, એને આ સરકારે એને લઘુ બનાવી દીધો છે। એક તો ફિક્સ પગારમાં એમનું શોષણ કરે છે, તો પગાર આપે નહીં, એમનું જે ખાસ કરી અને શૈક્ષણિક સ્ટેટસ હતું એ પણ એમની પાસેથી લઈ લીધું છે અને એમને સહાયક તરીકે રાખી લીધા છે। તમે જો વિદ્યા સહાયક, ફલાણા સહાયક, આરોગ્ય સહાયક, એટલે સહાયક પ્રથા જ શોષણનું મૂળ છે, પૂરતો પગાર આપતા નથી। હવે 5,053 રૂપિયા આપે, અત્યારે 7,500 કર્યા છે, તો એમાં એનું ઘર ન ચાલે તો એનું ઈમાન ક્યાંથી ચાલશે? એટલે જે રીતે દુરુપયોગ કરે છે, એટલે હવે તો ઇમરજન્સી સર્વિસીસ છે અને પાછું ડિઝાસ્ટર થાય તો જુદું, કોઈક જગ્યાએ પૂર આવ્યું, કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ થઈ, કોઈક જગ્યાએ અનાવૃષ્ટિ થઈ, અથવા તો ભૂકંપ આવ્યો કે બીજી બધી જે નેચરલ કેલેમિટી જે આવે છે એ ડિઝાસ્ટર, એમાં પણ શિક્ષકોએ કામ કરવાનું। એટલે ખરેખર તો શિક્ષકની કામગીરી આમ તો કલેક્ટર કક્ષાની થઈ ગઈ છે, ટેકાના ભાવે શિક્ષકો જાય, તીડ ઉડાડવાએ શિક્ષક જાય, પાછા ખાડા ખોદવાએ શિક્ષક જાય, રહી જાય તે એના રેગ્યુલર કામ તો પાછા જૂના 36 ખરા જ, શૈક્ષણિક કામ સિવાય ના હો, શૈક્ષણિક કામ તો 108 કામ છે જે એને મસ્ટર મેન્ટેન કરવાથી લઈ અને છેક પ્રવેશોત્સવ અને ગુણોત્સવ સુધીના જે નકલી ઉત્સવો છે સરકારના, હોળી દિવાળી તહેવાર નાતાલ સિવાયના જે નકલી ઉત્સવો છે એમના, રણોત્સવ ને ફલાણા ઉત્સવ ને ઢીકણા ઉત્સવ ને આ બધા એમાં શિક્ષક છે, એટલે ખરેખર તો એનો પે ગ્રેડ છે કલેક્ટર કક્ષાનો રાખવો જોઈએ। હું આપણા જીટીપીએલ ના માધ્યમથી સ્પષ્ટ કહું છું કે એને નાયબ કલેક્ટર કક્ષાનો એને ડિગ્રી આપો અને કામ લો,
તો શિક્ષકને વાંધો નથી, અમને કોઈ વાંધો નથી, પણ મહેરબાની કરો આ આ રાજ્યનું ભવિષ્ય, રાજ્યમાં નવા જે નાગરિકો ઉભા થવાના છે એ નાગરિકોનું શોષણ કરવા સિવાય આ સરકાર કંઈ કરતી નથી. અને ખબર નથી કોણ જાણે કે આ શિક્ષકોએ તો આ સરકારનું શું બગાડ્યું છે, જે આવે શૌચાલય ગણવા એ શિક્ષકને મોકલે, હવે દારૂના અડ્ડા ગણવા મોકલો, એની પાછળ પોલીસ તંત્ર છે પણ ક્યાં કામગીરી કરી શકે છે કે દારૂના અડ્ડા ગણવા મોકલો શિક્ષકોને, અને દીપડા રાતે આવે છે દીપડા પકડવા મોકલો, તો શિક્ષકો બધું કામ પતી જાય. જી બિલકુલ. થી જયરાજભાઈ આભાર, આપ અમારી સાથે જોડાયા ને આપની પ્રતિક્રિયા આપી તે બદલ. તો કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર જોડાઈ ગયા હતા, તેમણે પણ આ બાબતને ક્યાંક ને ક્યાંક વખોડી છે. શું તાલુકા પ્રાથમિક કક્ષાના જે શિક્ષકો અને આચાર્યો છે આવી જ કામગીરી કરશે કે બાળકોનું જે ભવિષ્ય છે દેશનું ભવિષ્ય એ ઘડશે, તો આ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે.